हेमचंद्राचार्य यूनिवर्सिटी में थयेला कथित गैररीतिना केस माटे राज्य सरकार द्वारा उच्च शिक्षण नियामक श्री नागराजनी तपास अधिकारी तरीके निमणूक करवामां आवी छे तेवुं राज्यना शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए जणाव्युं छे। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018માં ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં આવી હતી। તેમના દ્વારા રીઅસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે તે અંગેના યોગ્ય રિપોર્ટો સરકારમાં સબમિટ કર્યા છે। આ કેસમાં કોણ કોણ દોષિત છે તે લોકો સામે યોગ્ય પગલા ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી અને IAS અધિકારી શ્રી નાગરાજનની આ કેસને વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમિટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી દોષી છે તેનો રિપોર્ટ સરકારને આપશે અને રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા દેવા માંગતી નથી અને તમામ યુનિવર્સિટીઓનું વહીવટ સુચારુ રીતે ચાલે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું। ભારમાં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રીએસેસમેન્ટ માં થયેલ કથિત ગેરરીતિ ની તપાસ માટે યુનિવર્સિટીએ બે સભ્યોની નિમણૂક કરી હતી અને બંને સભ્યોએ યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કર્યો છે। આ રિપોર્ટમાં આ રીએસેસમેન્ટમાં કથિત ગેરરીતિમાં શું છે, ગેરરીતિ થઈ છે કે કેમ, કોણ દોષિત છે, આ બધી તપાસ કરવા માટે આજરોજ ઉચ્ચ શિક્ષણ નિયામક સિનિયર IAS ઓફિસર શ્રી નાગરાજનની અમે નિમણૂક કરી છે। નાગરાજન યુનિવર્સિટીમાં સુપરત થયેલો રિપોર્ટ જોઈને ગેરરીતિ થઈ છે કે કેમ, થઈ છે તો કોણ કોણ દોષિત છે એનો રિપોર્ટ આપશે। રાજ્ય સરકારને કંઈ પણ છુપાવવાનું નથી, દોષિતોને બચાવવાના પણ નથી। રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ અને શિક્ષણ કાર્ય સુપેરે વ્યવસ્થિત ચાલે એ જ રાજ્ય સરકારની નેમ અને લક્ષ્ય હોય છે। આ સંજોગોમાં ક્યાંય પણ નાની મોટી આવી ફરિયાદ આવે છે તો તરત જ તે એની અમે તપાસ કરાવીએ છીએ। આ પાટણ યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે સિનિયર IAS ની આજરોજ અમે નિમણૂક કરી છે।